বিষ্ণু, তো আজ যেটা শনিবারে বার্তা হয়ে বল তো, হ্যাঁ হুঁ অতি বার্তা হুঁ কি বার্তা হতি কই এ ভরতি আনে লচিক ওজেতি লচিক কথা নি লচিক কথা নি আনে বেটা ভরত নি হুঁ বার্তা হতি রে ভরত মা কাই খবর কি ভরত নি কাই কই দে না তে খালে নে কি দু সু সু এ ভরত নি বিষয় তে তে কে এ એ સિંતુ અહીંયા ઉભો રે મને તારા દાંત કાઢવા છે એમ ભરતને કીધું હતું. ભરતે સિંહના દાંત કાઢ્યા હતા એ અને એના નામથી જ ભરતના નામને નામથી જ ભારત પડ્યું. એમ ભરતના નામ ઉપર તો આપણા દેશના ભારત પડ્યું છે. જો સરસ જાણ્યો મો દીકરો બસ કેન્દ્ર પર સરસ મળે છે. અને બીજી કઈ વાર્તા કરી હતી નચિકેતા? નચિકેતાની વાર્તામાં શું હતું? હું કોના દાનમાં? તને પપ્પા કીધું તું યમના દાનમાં, બરાબર એવું હતું ને? યમના દાનમાં જાતો હતો ને, તો છે ને યમના યમરાજના સૈનિકોને કઈ કીધું કે યમરાજ અત્યારે નથી, એ ત્રણ દિવસ બે દિવસ પછી આવશે. તો બે દિવસ તો પછી આવતા હતા ને, તો એક દિવસ છે ને આખો બાળક હતો ને લચી કહેતા યાક તરસ્યો ખાતો રહી ગયો એક દિવસ. પછી બીજા દિવસે છે ને સૈનિકો તમે આ નાનકડા બાળક ને ભૂખો કેમ રાખ્યો? અને એના પાસે આવ્યો ને એટલે યમરાજ ખુશ થયા. એને કીધું તને શું જોઈએ? સોનાનો ઢગલો જોઈએ, ચાંદીનો ઢગલો જોઈએ, ચોકલેટનો ઢગલો જોઈએ? એમ કીધું. મને ચોકલેટ માંગી લીધી છે પછી? ના, એને કીધું કે મને કાંઈ નથી જોતું. કે શું? પછી શું કીધું તું? જયતિન કહું, શું કીધું બેટા? મને આત્મા જોઈએ, આત્માનું જ્ઞાન જોઈએ છે. હા, એવું મારે આત્મા વિશે જાણવું છે, હું કોણ છું એમ. વાહ વાહ, એટલે તમે તો પણ ઘણું જાણી નહીં બાબા. એને પછી છે ને બ્રહ્મ જ્ઞાન લીધું બેડા ભગવાન પાસે, જાણી નહીં એવા સમજાણું ભગવાન પાસે. એટલો શ્રેષ્ઠ હતો બધા. સ્વામી વિવેકાનંદને એવું કીધું હતું કે મને નચિકેતા જેવા છ છોકરાઓ યુવાનો આપી દો ને તો આખા દેશને સુધારી દઉં, ચેન્જ કરી દઉં. કેટલા? ખાલી 100 નચિકેતા જેવા. આઈ ગીવ મી 100 નચિકેતા, આવું સ્વામી વિવેકાનંદે કીધું હતું બેટા. નચિકેતા તો કેવો તાકાતો શ્રેષ્ઠ હતો. આપણે નચિકેતા જેવું બનવાનું, અભિમન્યુ જેવું બનવાનું, ભરત જેવું બનવાનું. કેવો તાકાત હોય આ ભારત દ્વીપની અંદર! એક એવો માણસ છે કે સિંહને પકડે, દાંત આમ ખોલીને ગણી લીધા સિંહના. એની કેટલી ચર્ચાઓ થઈ હશે અને કેવો બહાદુર હશે કે એના નામ ઉપરથી આ દ્વીપખંડનું નામ ખોલી લીધું. એ ભરત આવા માણસો અહીંયા થયા, પરાક્રમી માણસો. હા કરી બેટા, શંકરની હામે તો આપણા જેટલી ખાલી બેઠા હોય તો ઊંચાઈ થતી એવા હતા બેટા. આવા બહાદુર તાકાત વાળા માણસો આ દેશના ઇતિહાસમાં થયેલા છે. આપણે એના વંશજો છીએ. આપણે એ જ બ્લડમાંથી, એ જ એના અંશમાંથી જ આપણે આવ્યા. એનું જ પિંડ આપણી અંદર છે બેટા. એટલે આપણે એવા તાકાતવાળા હોઈએ, પરાક્રમી હોઈએ. આપણું પરાક્રમ આપણે અંદર હોય ને શોધવાનું આપણે, સમજાણું. આપણે ક્યારેય આપણને નાના કે આમ સામાન્ય નહીં ગણવાના, સમજાણું. આપણે એવા જ બની શકીએ, રત્ન બની શકીએ, મહાપુરુષ બની શકીએ. ભરત જેવું થવું ને, ભરત જેવું થવાનું. ભરત કહેવાય ને ઉપરથી આખા દેશનું નામ પૂર્યું ભારત.
શનિવારે બાલ સંસ્કાર કેન્દ્ર માં આવીને તમારે મને વાર્તા કરો ને, મને બહુ ગમે આવી તો વાર્તાઓ વાર્તા કરવા. પાછા આવતા શનિવારે જ આવતી મને વાત કરજો શું સાંભળીને આવી. અને આવી સ્કૂલની અંદર કઈ વાર્તા કઈ કહે છે મહાપુરુષોની વાર્તા? તો તમને બીજું લેશન કઈ આપ્યું બાલ સંસ્કાર કેન્દ્રમાં શ્લોકો પાકા કરવાના? કયો કઈ કઈ ત્રીજો અધ્યાય છે ને પેલો શ્લોક જયતી તે બેટા તે તું બેટા બાકી ઘરનું મન દીકરી કરશે મારી દીકરી તો બધા અઘરા અઘરા શ્લોક પાકા કરો બેટા હોતે ભગવદ્ ગીતા.